નમસ્કાર મિત્રો વેલકમ બેક ટુ માય ચેનલ જોબ ડેલી અપડેટ તો આજે આપણે વાત કરીશું સરકારશ્રી દ્વારા અઠ્યાવીસ હજાર જેટલી ભરતીઓ બહાર પાડવા માટે બ્રેકિંગ ન્યૂઝ આપવામાં આવેલા છે એક મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે અઠ્યાવીસ હજાર જેટલી વિવિધ વિભાગોમાં ભરતીઓ છે એ બહાર પડશે સો દિવસની અંદર એટલે કે ત્રણ મહિનાની અંદર અઠ્યાવીસ હજાર જેટલી ભરતીઓ બહાર પાડવાના સમાચાર આવી રહ્યા છે તથા આપણે તેની વિશે વિસ્તૃતમાં ચર્ચા કરી લઈએ ગૃહ વિભાગે સો દિવસમાં ભરતી કરવા આયોજન કરવામાં આવેલું છે ગુજરાત પોલીસ દળમાં અઠ્યાવીસ જેટલી ખાલી જગ્યાઓ ભરશે તેવું સરકારનું માનવું છે ગૃહમંત્રીએ ભરતી બોર્ડના અધ્યક્ષ સાથે બેઠક યોજી જેમાં પીએસઆઈ હોમગાર્ડ લોકરક્ષક સહિતની ભરતીઓ કરવામાં આવશે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદઢ અને હેતુસર બનાવવા માટે રાજ્ય સરકારે ગૃહ વિભાગ સાથે પોલીસ સર્વાગની સત્યાવીસ જગ્યાઓ ભરવાનો મોટો નિર્ણય લેવામાં આવેલો છે ગૃહમંત્રી છે જે આપણા રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રવિવારે ભરતી બોર્ડના સમક્ષ સાથે બેઠક કરી હતી ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે તેની સાથે બેઠક યોજી હતી અને સમીક્ષા કરવામાં આવેલી હતી કે ભરતી પ્રક્રિયા છે જે રોકવામાં આવેલી છે તમામ ભરતી પ્રક્રિયા શરૂ કરવી અને ગૃહમંત્રીએ એ પણ જણાવ્યું હતું કે રાજ્યમાં બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર હથિયારી આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોમગાર્ડ રક્ષક વાયરલેસ મોટર ટ્રાન્સપોર્ટ સહિતની ટેકનિકલ ઓપરેટરની કુલ સત્યાવીસ હજાર આઠસો સુડતાલીસ જગ્યાઓ છે એ ભરતી થવી જોઈએ આ ઉપરાંત રાજ્યના શિક્ષિત યુવાનોને રોજગારી મળી રહે તે હેતુસર આ છે ભરતી કરવામાં આવશે આ છે એ આપણા માટે યુવાનો માટે રોજગાર માટે સરકારે કટિબદ્ધ છે અને રોજગારી પુરવાર કરશે જ તે અને સરકારનો આ નિર્ણયને પગલે ગુજરાત પોલીસ દળ વધુ સક્ષમ બનશે નવી સરકાર રચાયા બાદ આ પહેલીવાર સરકારી ભરતી પ્રક્રિયા હાથ ધરનાર છે અને ગૃહ વિભાગે રાજ્ય ગૃહ વિભાગે પણ આગામી સો દિવસોમાં જ આ ભરતી કરવાની છે તેવો કાર્યક્રમ ઘડ્યો છે તો આ આપણા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે આપણને એક સારી જોબ મળશે જે બેરોજગાર છે તે લોકોને રોજગારી મળી જશે અને તમને પોલીસ દળમાં કામ કરવાની જે ઈચ્છાઓ છે તેના માટે જે તમે મહેનત કરી રહ્યા છો તે એક સારી ઓપોર્ચ્યુનિટી પણ મળવાપાત્ર રહેશે આગામી ત્રણ મહિનાઓમાં